નમસ્કાર, નવ નાટકોરેમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. ચૂંટણી અંતિમ તબક્કામાં જ છે અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના નામે હવે ઘમાસાણ શરૂ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ચૂંટણી સભામાં સતત રાજીવ ગાંધીના બહાને કોંગ્રેસ પર વાર કરી રહી છે. રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી નંબર વન કહ્યા બાદ હવે તેમના વેકેશનની વાત કરી અને પીએમ મોદીએ કોંગ્રેસને ફરી એક વખત ઘેરી લીધી છે. લોકસભા ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનું નામ સતત ચર્ચામાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ચૂંટણી સભામાં દિવંગત નેતા રાજીવ ગાંધીનો સતત ઉલ્લેખ કરી રહ્યા છે. ગઈકાલે રામલીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરતા મોદીએ ફરી એક વખત રાજીવ ગાંધી પર પ્રહાર કર્યો. પીએમ મોદીએ કહ્યું કે 1987માં રાજીવ ગાંધી જે સમયે વડાપ્રધાન હતા તે સમયે કોંગ્રેસના સૌથી મોટા પરિવારે દેશની શાન ગણાતા આઈએનએસ વિરાટનો પોતાની વ્યક્તિગત ટેક્સીની જેમ ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીએ અને સેનાનું અપમાન ગણાવતા કોંગ્રેસ પર વાર કર્યો. કોંગ્રેસ કે સબસે બડે ઇસ નામદાર પરિવાર ને દેશ કી આન બાન શાન આઈએનએસ વિરાટ જો હમારા સમુદ્રી યુદ્ધ જહાજ હૈ આઈએનએસ વિરાટ કા અપને પર્સનલ ટેક્સી કી તરહ ઇસ્તેમાલ કિયા થા ઉસકા અપમાન કિયા થા એ બાત તબ કી હૈ જબ રાજીવ ગાંધી ભારત કે પ્રધાનમંત્રી થે ઓર 10 દિન કે લિયે છુટ્ટિયાં મનાને નિકલે થે. ભાઈઓ ઓર બહેનો, આઈએનએસ વિરાટ ઉસ સમય સમુદ્રી સીમાઓ કી રખવાલી કે લિયે તૈનાત થા, લેકિન ઉસે છુટ્ટિયાં મનાને જા રહે ગાંધી પરિવાર કો લેને કે લિયે ભેજ દિયા ગયા. ઉસકે બાદ ઉનકે પૂરે કુનબે કો લેકર આઈએનએસ વિરાટ એક ખાસ દ્વીપ પર રુકા, 10 દિન તક રુકા રહા. ભાઈઓ ઓર બહેનો, રાજીવ ગાંધી કે સાથ છુટ્ટી મનાને વાલો મેં ઉનકી સસુરાલ વાલે ભી શામિલ થે. તો મોદીના નિવેદન બાદ કોંગ્રેસ અને ભાજપ હવે આમને સામને આવી ગયા છે. બંને પક્ષ એકબીજાને ઘેરી રહ્યા છે. પીએમના નિવેદન અંગે પલટવાર કરતા આ મામલે અહેમદ પટેલે ટ્વીટ કરીને ભાજપ પર આરોપ લગાવતા લખ્યું છે કે શહીદ વડાપ્રધાન અંગે ખરાબ કહેવું કાયરતાની નિશાની છે, પરંતુ તેમની હત્યા માટે જવાબદાર કોણ છે? ભાજપ સમર્થિત વીપી સિંઘ સરકારે તેઓને વધુ સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો અને તેઓને માત્ર એક પીએસઓ આપ્યા, અને એ પણ ત્યારે જ્યારે ખાનગી સૂચના મળી હતી અને સુરક્ષા માટે સતત અપીલ કરાઈ હતી. રાજીવજીએ તેમની નફરતના કારણે પોતાનો જીવ ગુમાવ્યો અને તેઓ આધારહીન આરોપોનો જવાબ આપવા આપણા વચ્ચે નથી જે તેમના પર લગાવાયા છે. તો ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહા રાવે કોંગ્રેસ પર પલટવાર કરતા અહેમદ પટેલના નિવેદનને રાજવંશની ગુલામીની નિશાની ગણાવી. क्यों सभी नेता, अहमद पटेल हो, बाकी कांग्रेस नेता हो, क्यों एक एक परिवार के लिए गुलाम की तरह क्यों काम करते हैं? क्या ये कोई राजवंश के गुलामी का कोई इनका जो असर नहीं है? एक लोकतंत्र में चर्चा होती है, हर नेता के बारे में चर्चा होती है. राजीव गांधी को इस देश बोफोर्स के लिए याद करती है और किसी और के लिए नहीं, किसी और चीज़ के लिए नहीं. તો અરુણ જેટલીએ આ મામલે ટ્વીટ કરી અને કોંગ્રેસના આરોપોને ફગાવી દીધા છે. જેટલીએ ટ્વીટમાં લખ્યું છે, ડિસેમ્બર 1990થી 1991 સુધી જે દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી તે સમયે કોંગ્રેસ કેન્દ્રમાં ચંદ્રશેખર સરકારનું સમર્થન કરી રહી હતી. તો જેટલી માત્ર આટલેથી જ ન અટક્યા, તેઓએ અન્ય એક ટ્વીટમાં લખ્યું કે 1991થી 2004 સુધી કોંગ્રેસ રાજીવ ગાંધીની હત્યા માટે પોતાની સહયોગી પાર્ટી ડીએમકેને જવાબદાર ગણાવતી હતી, ત્યાં સુધી કે કોંગ્રેસે સંયુક્ત મોરચા સરકાર પાસેથી આ જ આધાર પર સમર્થન પણ પરત લઈ લીધું હતું.
28 વર્ષ બાદ આજે કોંગ્રેસને આમાં ભાજપની ભૂમિકા નજર આવી રહી છે. જોકે સામે કોંગ્રેસના સહયોગી પક્ષો આ અંગે પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધી રહ્યા છે. 30 સાલ પહેલે યે કિયા થા ઉન્હોને ઉન્હોને વેકેશન મે ઇસ્તેમાલ કિયા થા ઉસસે ક્યા મતલબ હૈ આજ હમકો હમે મતલબ હૈ આજ કે દોર મે હમે મહેંગાઈ સે બચાઈએ હમે બેરોજગારી સે બચાઈએ હમે સિક્યુરિટી દીજીએ તમામ બહોત સારે મસલે હૈ અભી કિસાનો કો બચાઈએ વરના હમ ખાયેંગે ક્યા. યે સબ મસલે તો પ્રધાનમંત્રી બોલતે નહીં કુછ તો યે મુજે લગતા હૈ કે એક ઉનકી નાકામ કોશિશ હૈ કે આખરી સમય મે કિસી તરહ સે વોટરો કો સમેટને કી કો લેકિન મુજે લગતા હૈ અબ વો વક્ત નિકલ ચુકા. ઇનકો પાસ કોઈ ઓર મુદ્દા તો હૈ નહીં. અબ યહી હૈ કે ભાઈ કીચડ ઉછાલો, યહી રાજનીતિ રહે ગઈ હૈ. અરે ભૈયા યે બતાઈએ કે આપને 5 સાલ મે ક્યા કિયા? આપીને કહા થા ના કે હમ અચ્છે દિન લાયેંગે, તો ઉસકે બારે મે તો યે બાત કરતે નહીં હૈ. ના કોઈ સચ્ચાઈ કી બાત કરતે હૈ. બોલતે હૈ તો એસી બાતેં બોલતે હૈ જો ઘૃણા પેદા કરે. મહત્વનું છે કે હવે દિલ્હી અને પંજાબમાં મતદાન થવાનું છે અને આથી જ ભાજપ રાજીવ ગાંધીના બહાને કોંગ્રેસ પર પ્રહાર કરી તેનો લાભ મેળવવા માંગે છે. જો કે આ મામલે કોંગ્રેસ પણ લડી લેવાના મૂળમાં છે અને ત્યારે દેશની જનતા કોના પક્ષમાં મતદાન કરે છે તે 23મીના રોજ જ ખ્યાલ આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. INS વિરાટના કમાન્ડિંગ ઓફિસર રહેલા વિનોદ પસરીચાએ પીએમ મોદીના એ દાવાને નકારી દીધો છે જેમાં પૂર્વ નેવી ઓફિસરે દાવો કર્યો છે કે રાજીવ ગાંધી ઓફિશિયલ ટ્રીપ પર હતા અને બધા જ પ્રોટોકોલ તેમણે ફોલો કર્યા હતા. એટલું જ નહીં, બીજા પીએમ પણ વિરાટમાં યાત્રા કરી ચૂક્યા છે. એટલે સવાલ એ છે કે નરેન્દ્ર મોદી એક તરફ દાવો કરી રહ્યા છે અને બીજી તરફ હવે પૂર્વ નેવી ઓફિસર દાવો કરી રહ્યો છે, કોના દાવામાં કેટલી સચ્ચાઈ? રામલીલા મેદાનથી પીએમએ દિવંગત રાજીવ ગાંધીને લઈ મોટો આરોપ લગાવ્યો કે રાજીવ ગાંધીએ ખાનગી રજા દરમિયાન આઈએનએસ વિરાટનો ઉપયોગ કર્યો, પરંતુ નેવીના પૂર્વ ઓફિસર આ કેસમાં કોંગ્રેસના બચાવમાં જોવા મળી રહ્યા છે. આઈએનએસ વિરાટના કમાન્ડિંગ ઓફિસર રહેલા વિનોદ પસરીચાએ રાજીવ ગાંધીની આ યાત્રાને આધિકારિક ગણાવતા કહ્યું છે કે આ 2 દિવસનો પ્રવાસ હતો, ના કે 10 દિવસનો, જેમાં રાજીવ ગાંધીએ પ્રોટોકોલને પણ ફોલો કર્યો હતો. વિનોદે દાવો કર્યો છે કે મોદીની વાત સાચી નથી, કારણ કે આ યાત્રા દરમિયાન તેઓ પોતે રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી સાથે હતા, પરંતુ દાવા મુજબ તેમાં કોઈ વિદેશી નાગરિક ન હતું. તો કોંગ્રેસ નેતા પવન ખેડાએ મોદી પર નિવેદન આપતા કહ્યું છે કે પીએમ સિરિયલ લાયર છે, પરંતુ સેનાના પૂર્વ અધિકારીએ જ મોદીને ખુલ્લા પાડી દીધા. કુછ ચેનલ્સ પર આકર વાઇસ એડમિરલ વિનોદ પસરીચા રિટાયર્ડ, કુછ ચેનલ્સ પર આકર સ્પષ્ટ કહે દિયા કે એ ઝૂઠ હૈ. ધ દેન પ્રાઇમ મિનિસ્ટર શ્રી રાજીવ ગાંધી વોઝ ઓન એન ઓફિશિયલ વિઝિટ. It was not a holiday, but facts don't matter to Mr. Modi. પીએમ મોદીએ કોંગ્રેસને ઘેરતા રાજીવ ગાંધીની એ ટ્રીપનો હવાલો આપ્યો જ્યારે 1987માં પ્રધાનમંત્રી રહેતા આઈએનએસ વિરાટનો ઉપયોગ કર્યો હતો. આખરે કયા આરોપ લગાવવામાં આવ્યા છે તે પણ જાણી લો. 1987માં રાજીવ ગાંધી પરિવાર અને મિત્રો સાથે રજા માણવા માટે દ્વીપ પર ગયા હતા. દક્ષિણ ભારતના કોચીથી 465 કિલોમીટર દૂર સુંદર બંગારામ દ્વીપ પસંદ કરાયો હતો. હાઈપ્રોફાઇલ લોકો હોવાના કારણે આ ખબર દબાઈ નહીં. રાજીવ, સોનિયા, પ્રિયંકા, રાહુલ, સોનિયા ગાંધીની બહેન અને બનેવી, સોનિયાની માતા, ભાઈ, મામા પણ સાથે હતા. તો અમિતાભ બચ્ચન અને તેમનો પરિવાર પણ રજા માણવા ગયો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણસિંહના ભાઈ વિજેન્દ્રસિંહ અને સાથે 2 વિદેશી મહેમાન પણ હતા. લક્ષદ્વીપ પ્રશાસન તરફથી તેમના ભોજનની તમામ વ્યવસ્થા કરાઈ હતી. બંગારામ દ્વીપ પર ગાંધી પરિવારના 2 રસોઈયા સમેત 5 લોકો હતા. દિલ્હીથી ખાસ દારૂ, 100 કિલો ચિકન, શાકભાજી, ફળ, બ્રેડ, બટર, 300 મિનરલ વોટરની બોટલ પણ મોકલાઈ હતી. આ સામાનનો પહેલો જથ્થો 23 ડિસેમ્બર અને બીજો જથ્થો 1 જાન્યુઆરીએ મોકલાયો.
10 દિવસ સુધી અરબ સાગરમાં ઉભું રહ્યું હતું આઈએનએસ. આ તમામ પ્રકારના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જોકે લક્ષદ્વીપના કલેક્ટરના કહેવા મુજબ તેમણે કોઈપણ પ્રકારના વીઆઈપી હોલિડેની અહીં વ્યવસ્થા કરી ન હતી, ત્યારે કોનો દાવો સાચો તે એક સવાલ ઉભો થઈને રહી ગયો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો દિલ્હીમાં મતદાન માટે બસ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, અને ત્યારે આમ આદમી પાર્ટીથી પૂર્વી દિલ્હીના ઉમેદવાર આતિશી મારલે ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર પર ખૂબ જ મોટો આરોપ લગાવ્યો છે. આતિશી આરોપ લગાવ્યો છે કે ગૌતમ ગંભીરે તેમના વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીવાળા પેમ્ફલેટ એટલે કે પત્રિકાનું વિતરણ કર્યું છે. જો કે ગૌતમ ગંભીર આને આમ આદમી પાર્ટીનું કાવતરું ગણાવી રહ્યા છે, પરંતુ આ પ્રેસ કોન્ફરન્સની મુખ્ય બાબત એ રહી કે આતિશી આ બોલતા બોલતા રડી પડ્યા. દેશની રાજધાની દિલ્હીમાં 12મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે, પરંતુ તે પહેલા જ દિલ્હીની રાજનીતિ ગરમાઈ ગઈ છે. કારણ કે આમ આદમી પાર્ટીએ દિલ્હી પૂર્વથી ભાજપના ઉમેદવાર પ્રસિદ્ધ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. દિલ્હી પૂર્વ લોકસભા બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી મારલે ગૌતમ ગંભીર પર આરોપ લગાવ્યો છે કે તેમણે આતિશીની વિરુદ્ધ અપમાનજનક લખાણવાળા પેમ્ફલેટનું વિતરણ કર્યું છે. આ પેમ્ફલેટને લઈ અને આતિશી એટલા ભાવુક થઈ ગયા કે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરતા કરતા જ તેઓ રડી પડ્યા. આતિશીનો આરોપ છે કે ગૌતમ ગંભીરે સમગ્ર વિસ્તારમાં પેમ્ફલેટ વહેંચી આતિશીને બદનામ કરવાનું કામ બાંધ્યું છે. અપને ચુનાવ મેં કિતના નીચે ગિર સકતે હૈ વો ઉન્હોને ઓર ઉનકી પાર્ટીને દિખા દિયા હૈ. યે એક પર્ચા હૈ જો બીજેપી વાલોને ગૌતમ ગંભીરજીને મેરી પૂરી લોકસભા મેં અલગ અલગ અપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સિસ મેં વિવેક વિહાર મેં કૃષ્ણાનગર મેં અલગ અલગ હિસ્સો મેં ન્યૂઝપેપર મેં બાંટા હૈ. આતિશીએ કહ્યું છે કે મારા જેવી વ્યક્તિ રાજકારણમાં પૈસા માટે નથી આવી. તો આ પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ગૌતમ ગંભીરને લઈ આરોપ લગાવ્યા. ये चुनाव जीतने के लिए किस तरह का लिखते हैं, ये लिखते हैं कि द रियलिटी इज दैट शी इज वर्किंग एज गुंडा एलिमेंट फॉर एंड ऑन बिहाफ ऑफ कुत्ता केजरीवाल एंड कंजर सिसोदिया. सी हैज नो पॉलिटिकल बैकग्राउंड. सी हैज गॉट दीज वर्ड्स फ्रॉम सिसोदिया हु इज कीपिंग हर एज हिज कीप. જો કે વિવાદ વધતા ગૌતમ ગંભીર પણ મીડિયા સામે આવ્યા, અને તે પહેલા જ તેઓએ ટ્વીટ કરી અને પ્રતિક્રિયા આપી હતી, અને તેમણે કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલજી ચૂંટણી જીતવા માટે આપ એક મહિલાની અસ્મિતા અને તે પણ આપની સહયોગીની સાથે જે રમત રમી રહ્યા છો તેની તેઓ નિંદા કરી રહ્યા છે. ગંભીરે અન્ય એક ટ્વીટ કરીને લખ્યું કે હું કેજરીવાલને પડકાર આપું છું કે આપ જે આરોપ લગાવી રહ્યા છો તેને સાબિત કરીને બતાવો. જો તેવું થયું તો હું ઉમેદવારી છોડી દઈશ, પરંતુ જો આ આરોપ સાબિત ન થયો તો શું કેજરીવાલ રાજકારણ છોડવા માટે તૈયાર છે? બિલકુલ, હમ ડિફેમેશન કા કેસ ડાલેંગે ઉન પે, બીકોઝ અગર આપકે પાસ પ્રૂફ નહીં હૈ યા તો આપ પ્રૂફ લેકે આતે હૈ. અગર આપકે પાસ પ્રૂફ નહીં હૈ તો આપ કિસી કી ઇમેજ એસે ખરાબ નહીં કર સકતે. મેને અભી તક કિસી કે અગેન્સ્ટ એક ભી ઇન્ડિવિજ્યુઅલ કોઈ ભી ગલત નેગેટિવ સ્ટેટમેન્ટ નહીં બોલી અપને પૂરે કેમ્પેન મેં. ઓર મેને હર વર્કર કો ડે વન સે
अगर आप चाहें तो किसी भी वर्कर से पूछ लीजिए, किसी भी मंडल अध्यक्ष से पूछ लीजिए कि मैंने डे वन से एक ही बात बोली है, ना आप किसी इंडिविजुअल कैंडिडेट को क्रिटिसाइज करोगे, ना उनके बारे में नेगेटिव बोलोगे, ना आप सोशल मीडिया पे नेगेटिव चलाओगे, लेकिन दूसरे इस हद तक गिर सकते हैं, वो भी जो स्टेट के सीएम है और उनकी पार्टी। मतलब शर्म आती है मुझे कि मैं ऐसे व्यक्ति के बारे में मुझे बोलना पड़ रहा है। तो सीधी चैलेंज गौतम गंभीर केजरीवाल ने आपी है। મહત્વનું છે કે દિલ્હીમાં મહિલાની સુરક્ષાનો મુદ્દો પહેલાથી જ વધુ ગરમાયેલો છે. આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારે ગૌતમ ગંભીર પર ખૂબ જ મોટો આરોપ લગાવ્યો છે, ત્યારે આ મુદ્દે ભાજપને નુકસાન સહન કરવું પડશે કે કેમ તે તો દિલ્હીની જનતા 12 તારીખે બતાવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. મમતા બેનર્જી નરેન્દ્ર મોદીને લઈને થપ્પડની રાજનીતિ કરી રહ્યા છે, અને તેવામાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના બાંકુરામાં જનસભાને સંબોધિત કરી હતી, અને આ સમયે તેમણે પણ મમતા પર જોરદાર વાર કર્યો. આ સાથે જ તેમણે રેલીમાં એક નારો પણ લગાવ્યો, અને આ નારો હતો, ચૂપચાપ કમલ છાપ, બૂથ બૂથ પરથી ટીએમસી સાફ. પશ્ચિમ બંગાળના બાંકુરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મમતા પર હુમલો કરતા પશ્ચિમ બંગાળના વોટર્સને ભાજપના પક્ષમાં વોટ આપવાની અપીલ કરી. મોદીએ વોટર્સ પાસે નારા પણ લગાવડાવ્યા, ચૂપચાપ કમળ છાપ અને બૂથ પરથી ટીએમસી સાફ. જી હા, આ જ નારા મોદીએ જનતા પાસે લગાવડાવ્યા. મોદી આ દરમિયાન કહ્યું કે મમતા બેનર્જી તેમને પીએમ માનવા માટે તૈયાર નથી, પરંતુ પાકિસ્તાનના પ્રધાનમંત્રી પર તેમને ગર્વ છે. આટલું જ નહીં, રામ નામના નારાથી પણ મમતાને મુશ્કેલી છે, તો દીદી તેમના માટે પથ્થર અને થપ્પડની રાજનીતિ કરી રહ્યા છે, તેવો પણ આરોપ લગાવ્યો. દીદી કેટલી પરેશાન હૈ ઉસકા અંદાજા उनकी भाषा से लगाया जा सकता है. अब वो मेरे लिए पत्थरों की बात करती है, थप्पड़ों की बात करती है. अरे दीदी, मुझे तो गालियों की आदत है. मैं तो डिक्शनरी, दुनिया की सभी डिक्शनरी की गालियों को हजम करने की ताकत अब बना ली है. दीदी जितना भी गुस्सा कर लें, लेकिन भाजपा पश्चिम बंगाल में उनकी दादागिरी के सामने मजबूती से खड़ी रहेगी. जो कि मोदी कहे छे कि तेमने गाळो ने हजम करवानी हवे ताकत बनावी लीधी छे. તો મોદી મમતા પર જે થપ્પડની રાજનીતિનો આરોપ લગાવી રહ્યા છે, આ મામલે મમતા શું બોલ્યા હતા તે પણ સાંભળો. નરેન્દ્ર મોદી જખન બાંગ્લા એસે બોલે મોદવાના જીત ગ્રાઉન્ડ ફોરવાજ, তখন শুনলে আমার মনে হয় দিঠাশি একটা ভালো করে গণতন্ত্রে থাকো. જોકે અંતિમ બે તબક્કા માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, અને જે રીતે મુખ્ય મુદ્દાઓને છોડી આરોપ પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી છે, તે વોટર્સના મનને કેટલું પરિવર્તિત કરી શકે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અતરફ યુપીના આઝમગઢમાં ભોજપુરી સ્ટાર માટે નરેન્દ્ર મોદીએ વોટ માંગ્યા હતા. મોદી જ્યારે સ્ટેજ પર આવ્યા ત્યારે નિરૂહાએ ભોજપુરી ગીત ગાઈ અને તેમનું સ્વાગત કર્યું હતું. નિરૂહા આઝમગઢથી ભાજપના ઉમેદવાર છે, અને જેમની સામે સપા નેતા અખિલેશ યાદવ ટક્કર આપી રહ્યા છે. આ સમયે મોદી પણ સપા બસપા પર ખૂબ જ વરસ્યા અને કહ્યું કે મજબૂત સરકારનો મતલબ હોય છે કે વિશ્વ તમારા પક્ષમાં હોય. આ સાથે જ આતંકવાદ મુદ્દે પહેલાની સપા સરકાર પર પણ ટોણો માર્યો. પાંચ વર્ષ કે દોર 2014 કે બાદ આઝમગઢ કા નામ ક્યા કારણ હૈ કે આતંકીઓ સે નહીં જુડતા હૈ, ઓર 2014 કે પહેલે ક્યા કારણ થા કે આતંકીઓ કે સાથ આઝમગઢ કા નામ જુડ જાતા થા. 2014 के बाद
देश के बड़े शहरों में बम धमाकों पर लगाम कैसे लग गई। आतंकी सिर्फ जम्मू कश्मीर और सीमा के छोटे से हिस्सों तक सिमट क्यों गए? साथियों, ऐसा इसलिए हुआ है क्योंकि हमारी सरकार ने आतंक के खिलाफ देश हित को सर्वोपरि रखते हुए कार्रवाई की है। तो आ तरफ प्रियंका गांधी आज जौनपुर में चूंटनी सभा संबोधी, ज्यां मोदी अने मोदी सरकार पर तेमणे वार कर्या, कहूं कि सत्ता लालची लोको छे, आ पोतानी सीट बचावी राखवामां ज माने छे, तेओ जनता माटे नथी विचारता, साचू बोली नथी शकता। आ साथे ज मोदी पर आरोप लगावता कहूं कि नरेन्द्र मोदी कायर छे। जनता के सामने आकर सच्चाई कभी नहीं बोल सकते, क्योंकि सच्चाई बोलेंगे तो इनकी असलियत निकलेगी, और इनकी असलियत ये है कि इनकी सरकार पूरी तरह से नाकाम रही है। इनकी असलियत ये है कि इनसे कमजोर और इनसे कायर प्रधानमंत्री मैंने जिंदगी में नहीं देखा। तो गुरदासपुर में भाजपना उम्मीदवार सनी देओलनी भारे लोकप्रियता जोवा मळी रही छे। गुरदासपुरना बटाला में सनी देओलनी रेली दरमियान एक विचित्र घटना घटी हती। एक महिलाए ट्रक पर चढ़ी अने तेमने किस करी लीधी। ट्रक पर प्रचार करी रहेला सनी देओल पासे अचानक ज महिला आवी पहोंचे छे, ट्रक पर चढ़ी जाय छे, तेने गळे वळगे छे अने त्यारबाद अचानक ज तेने किस करी ले छे। आप फरी एकवार दृश्य जुओ, सनी देओल अत्यारे प्रचारमां व्यस्त छे અને આ મહિલા ચાહક તેની જોવા મળી છે। તે ટ્રક પર ચડે છે, સની દેઓલ સાથે બેસે છે, તેને ગળે પણ વળગે છે, પછી તેનો હાથ પકડે છે અને પછી સની દેઓલને કિસ કરે છે। તો નરેન્દ્ર મોદીની સામે ચૂંટણી લડવાની તેજ બહાદુરની છેલ્લી જે આશા હતી તે પણ હવે પૂર્ણ થઈ ગઈ છે। હવે વારાણસીથી તેજ બહાદુર પીએમ મોદી સામે ચૂંટણી નહીં લડી શકે, કારણ કે સુપ્રીમ કોર્ટે તેજ બહાદુર યાદવની અરજી ફગાવી દીધી છે। વારાણસીથી મહાગઠબંધનના ઉમેદવાર તેજ બહાદુર યાદવની ઉમેદવારી રદ થઈ ગઈ હતી અને જે બાદ તેમણે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો। અરજી પર સુનાવણી કરતા સુપ્રીમે કહ્યું છે કે આ મામલે તેમને દખલ કરવાનો કોઈ જ અધિકાર નથી મળ્યો। તેજ બહાદુર તરફથી પ્રશાંત ભૂષણે કહ્યું કે તે તેજ બહાદુરનું ઉમેદવારી પત્ર ખોટી રીતે રદ કરવામાં આવ્યું છે, જેનો તે વિરોધ કરી રહ્યા છે અને માટે 19 મે તેમને ચૂંટણી લડવાની પરવાનગી આપવામાં આવે। આ મામલે તેમણે જવાબ આપવાનો પણ મોકો નથી અપાયો તેવો આરોપ પણ લગાવ્યો। ઇલેક્શન કમિશનને એ બોલા કે નહીં, ચાહે ઉસકા સહી હુઆ હો ચાહે ગલત હુઆ હો, લેકિન અબ કોર્ટ ઇસકો ઇસ સમય એન્ટરટેન નહીં કર સકતા ઇસકી યાચિકા કો, ઓર इलेक्शन के बाद ही इसको चुनौती दी जा सकती है। मैंने कोर्ट को बताया कि भाई देखिए, बाद में अगर चुनौती दी जाएगी तब तो ये इलेक्शन सेट असाइड हो जाएगा प्रधानमंत्री का, और हमको इलेक्शन को पोस्टपोन नहीं करा रहे, सिर्फ उसका नॉमिनेशन पेपर एक्सेप्ट हो जाए जिससे कि वो चुनाव लड़ सके। लेकिन कोर्ट ने बोला कि हम धारा 32 में संविधान की धारा 32 में ये याचिका को एंटरटेन नहीं कर सकते और उसको खारिज कर दिया।